अंकलेश्वर जीआईडीसी में आवेल इंडस्ट्रियल एसोसिएशन हॉल खाते बे दिवसीय इंडस्ट्रियल सेफ्टी एंड हेल्थ पर सेमिनार नो प्रारंभ करायो हतो। इंडस्ट्रियल सेफ्टी, ऑक्यूपेशन हेल्थ, एनवायरमेंट प्रोटेक्शन अने फायर प्रोटेक्शन पर बे दिवसीय सेमिनार अने एक्सिबिशन नो आयोजन करवामां आव्युं हतुं। अंकलेश्वर स्थित एनवायरमेंट प्रिमेनवन सोसायटी अने अंकलेश्वर उद्योग मंडलना संयुक्त उपक्रमे बे दिवसना औद्योगिक सेफ्टी अंगे सेमिनार अने एक्सिबिशननुं आयोजन करवामां आव्युं हतुं, जेनो प्रारंभ राज्य सरकारना इंडस्ट्रियल सेफ्टी एंड हेल्थ डिपार्टमेंटना डायरेक्टर पी एम शाहनी अध्यक्षतामां करवामां आव्यो हतो। आ प्रसंगे एईपीएसना चेरमेन अतुल बुच, चीफ कोओर्डिनेटर विजय आशर, नोटिफाइड चेरमेन मनसुख वेकरिया सहितना महानुभावो उपस्थित रह्या हता। इंडस्ट्रियल सेफ्टी, ऑक्युपेशन हेल्थ, एनवायरमेंट प्रोटेक्शन अने फायर प्रोटेक्शन विषय पर बे दिवस सुधी अंकलेश्वर पानोली सहित विविध उद्योगना प्रतिनिधिओ उपस्थित रहेशे। आ प्रसंगे सेफ्टी एंड हेल्थ विभागना डायरेक्टर पी एम शाहे जणाव्युं हतुं के दरेक व्यक्ति एम विचारी ले કે હું જે રીતે ઘરેથી નીકળું છું એવો જ પાછો ઘરે આવું, બસ આ જ વિચારનો અમલ થઈ જાય તો જ સફળતા મળી શકે છે। ગુજરાત દેશમાં સૌથી વધુ 45,000થી વધુ ઇન્ડસ્ટ્રીઝ ધરાવતું રાજ્ય છે, ત્યારે ઉદ્યોગો વધવાની સાથે સેફ્ટી અને હેલ્થ પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે। ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર તો કામ કરે જ છે, પણ ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર કંપનીમાં માત્ર ટ્રેનિંગ માટે આવે એ જરૂરી છે, કોઈ હોનારત માટે આવે એ યોગ્ય નથી। દરેક ઉદ્યોગો પણ આ પરત્વે જાગૃત બનવું પડશે। દેશમાં આજે સેફ્ટી એન્વાયરમેન્ટને લઈ સરકાર દ્વારા વિવિધ યોજના અમલમાં મૂકી છે, ત્યારે સરકાર ઉદ્યોગોના સપોર્ટમાં છે। બે દિવસ ચાલનારા આ સેફ્ટી સેમિનારમાં વિવિધ તજજ્ઞ દ્વારા ઉદ્યોગ પ્રતિનિધિને જરૂરી માર્ગદર્શન અપાશે। ઉદ્ઘાટન બાદ મહાનુભાવોના હસ્તે એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, તો કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર દાતાઓનું આ પ્રસંગે સન્માન પણ કરવામાં આવ્યું હતું। બાઇટ પી એમ શાહ, ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ। એના આધારે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ડિપાર્ટમેન્ટ કઈ રીતે કામ કરશે અને આજે ઇન્ડસ્ટ્રીમાં વધતા જતા એક્સિડન્ટ હોય છે એને ઘટાડવા માટે કયા આયોજન કરવું જોઈએ એ બાબતે આપ કંઈ કહેશો? છેલ્લા આપણે 2002થી ડેટા મારી પાસે છે અને અમારા પ્રિન્સિપલ સેક્રેટરી અને મિનિસ્ટરે પણ કહ્યું કે આંકડાઓ પાછળ આપણે જઈએ છીએ, આંકડાઓ પણ જરૂરી છે પરંતુ ફેક્ટરી વધે છે એની સામે અકસ્માત સ્ટેબલ રહ્યા છે, વધવા જોઈએ, વધ્યા નથી। ગુજરાત રાજ્યની વાત કરીએ તો છેલ્લા 2001થી 2021ના સમયગાળામાં 1000 વર્કર જ્યારે કંપનીમાં કામ કરતા હોય ત્યારે ફેટલ એક્સિડન્ટ 0.16 હતો અને 2022માં 0.10, ઇટ ઇઝ અ 30% રિડક્શન ઇન ધ એક્સિડન્ટ આવું કહીએ આપણે। હા, આંકડા 200ના 200 રહ્યા છે પરંતુ એ વખતે ફેક્ટરી હતી 29,000 અને આજે છે ફેક્ટરી 45,000। બીજી વસ્તુ, ગુજરાત રાજ્યની અંદર આપણે એવું કહીએ છીએ કે બહુ જ આગના બનાવો બને છે, આની જવાબદારી છે, સાચી વાત છે, બધાની જ જવાબદારી છે, પરંતુ એની સામે હું એવું કહું છું કે ભારત દેશમાં જેટલી કેમિકલ ફેક્ટરી છે એની આશરે 40% કેમિકલ ફેક્ટરી ગુજરાતમાં, આશરે એમએચ ઇન્ડસ્ટ્રી જે ભોપાલ ગેસ ટ્રેજેડી થઈ ત્યાર પછી ભારત સરકાર દ્વારા દરેક કેમિકલ ફેક્ટરીને એક ક્લાસિફાય કરવામાં આવી, જે ફેક્ટરીની બહાર આવી ઇમરજન્સી જનરેટ કરી શકે, તો ગુજરાતમાં એવી 630ની ઉપરાંત ફેક્ટરી છે જે ભારત દેશની 40% છે। તો આપણે એક કહેવત છે કે વધારે જોખમ છે તો એની સામે પર્સન્ટેજ વાઇઝ આપણે ગણીએ, અકસ્માત ઘટવા જ જોઈએ ને ઘટવા જ જોઈએ, પણ એની સામે પર્સન્ટેજ જોખમ છે એના પ્રમાણમાં અકસ્માત ઘટી રહ્યા છે। મેં તમને કહ્યું 29,000 હતી ફેક્ટરી ત્યારે 200 એક્સિડન્ટ થતા, આજે 45,000 ફેક્ટરી છે તો પણ 200 એક્સિડન્ટ થાય છે, તો એ ઘટ્યો છે। અને એ ફક્ત સરકાર એવું નથી, સરકારની સાથે ઇન્ડસ્ટ્રી, આપ મીડિયાવાળા અને સાથે સાથે એમાં કામ કરનાર બધાને એક ટીમ વર્ક થયું છે, તો આજે જે એમનો થીમ છે એ જ પ્રમાણે જો બધા ટીમ વર્કથી કામ કરીશ તો 100% અકસ્માત ઘટશે।